સામનો કરવો પડ્યો હતો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વેક્સિન મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા વેક્સિનની અછતથી લોકોને હાલાકી પડી રહી છે કહીને સરકાર પર આકરા પ્રહાર કર્યા એક અઠવાડિયાથી દરેક સેન્ટરો પર જે કોરોના સામેની વેક્સિનના ડોઝ મળવા જોઈએ એ ડોઝ નહીં મળવાને કારણે લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે અમદાવાદના નરોડામાં વિરોધને પગલે બંદોબસ્ત હંસપુરા સ્મશાન તોડવા મુદ્દે સ્થાનિકોનો વિરોધ સ્મશાન મામલે સ્થાનિકોએ એમસી પર આક્ષેપ કર્યો કે કોઈ નોટિસ વગર તોડફોડ કરવામાં આવી છે અને તેમણે આ પ્રકારનો આરોપ લગાવ્યો કે કોઈ નોટિસ આપ્યા વગર શા માટે નરોડા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની આ ઘટના છે કે જ્યાં પોલીસને ચકમો આપી એક આરોપી ફરાર થયો ગૌવંશને કતલખાને લઈ જવાના ગુનાનો આરોપી છે અને પોલીસે ઝાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો તો પોલીસે ચારે તરફ નાકાબંધી ગોઠવી છે ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી તે આખરે કઈ રીતે ફરાર થઈ ગયો જ્યારે પોલીસ જાપતો હતો આમ છતાં પણ તે પોલીસને ચકમો આપીને ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી તે ફરાર થયો સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયતમાં હોબાળો થયો છે ભાજપ શાસિત પંચાયતમાં ભાજપ સભ્યનો જ મોટો આક્ષેપ કે રાહત પ્લોટમાં ભ્રષ્ટાચાર થયો આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે કે સર્કલ ઓફિસર તલાટી સામે ભાજપ સભ્યએ આરોપ લગાવ્યો આપના જિલ્લા મહામંત્રી વીરપુર સરપંચ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો જૂનાગઢમાં કેશોદમાં કોંગ્રેસના ચાર ચોક ખાતે અચોક્કસ મુદ્દતના પ્રતિક ઉપવાસ શરૂ થયા છે પાલિકાએ દસ ટકા સફાઈ અને દીવાબતી વેરા વધારતા કોંગ્રેસના પ્રતિક ઉપવાસ જ્યાં સુધી વેરો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા સમીરભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે કેશોડ દ્વારા કેશોડ નગરપાલિકા દ્વારા જે દસ ટકા વેરો વધારવામાં આવ્યો તેના સંદર્ભે આજે અમે સમગ્ર કોંગ્રેસની ટીમ સાથે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને આગળના દિવસોમાં પણ જો આ વેરો ઘટાડવામાં નહીં આવે તો વધારામાં વધારે આંદોલનાત્મક કાર્યક્રમો પર સુ ગુજરાતની ટોપ ફાઇબિસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લાની શાળાને સ્થાન મળ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદી જુદી શાળાઓના ગાર્ડનની વિગતો મંગાવવામાં આવી હતી જેમાં ગુજરાતમાંથી પાંચ શાળાઓની પસંદગી કરવામાં આવી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાણગઢના સરોડીની પ્રાથમિક શાળાની પસંદગી થતાં જ બિસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આ શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે આઠ વીઘા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ અને ફળફૂલ શાકભાજી મળીને પંદરસો થી બે હજાર જેટલા વૃક્ષો છે ખજૂર નામથી પ્રખ્યાત નીતિન જાની વૃદ્ધ મહિલાની બહારે આવ્યા અગાઉ વાયરલ થયેલા વિડીયોમાં એક વૃદ્ધાને માર મારવામાં આવી રહ્યો હતો જેમની મદદ કરવા નીતિન જાની પહોંચ્યા વાયરલ થયેલા વિડીયોના માધ્યમથી કરુણ દ્રશ્ય સામે આવ્યા હતા જે જોતા જ પ્રખ્યાત કલાકાર પોતાની જાત રોકી ન શક્યા અને વૃદ્ધાની શોધખોળમાં તેઓ લાગી ગયા આખરે અમરેલી જિલ્લાના ચરાલા તાલુકાના પાણીયાદ ગામેથી વૃદ્ધાને તેમણે શોધી કાઢી ત્યારબાદ તેમની મદદ કરવા પોતે પહોંચી ગયા તો માર મારનાર અંગે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી જે હોય અમને અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના પાણીયાદેવ ગામ માં આવ્યો છું આપડે ઘણા દિવસો થી જોઈએ છે કે બેન વૃદ્ધ માતા ને હેરાન કરી રહ્યા છે અત્યારે એ લોકો જેલ ભેગા થઈ ગયા છે